સુરત મ્યુનિસિપલ પ્લમ્બર એસોસિએશને પાલિકાની મુખ્ય કચેરી બહાર મોરચો માંડ્યો હતો. પાણીના કામો ખાનગી એજન્સીઓને સોંપવા સામે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત મનપામાં અત્યાર સુધીમાં કોઈ પણ પ્લમ્બરને લગતી કામગીરીઓ હોય તો મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બરના કર્મચારીઓ જ કરતા આવ્યા છે. સુરત મનપાની હદમાં પાણીની મુખ્ય નળીકાઓ, પાણીના કનેક્શન કરવા, લીકેજ રિપેરની તમામ કામગીરીઓ તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે અને આ કર્મચારીઓ દ્વારા સમયસર તેમના લાયસન્સ રિન્યૂ કરવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ હવે શહેરમાં 24/7 યોજના લાગુ કરવામાં આવી રહી છે, જેના પગલે તેમની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે. જેથી આજે કોર્પોરેટર અસલમ સાયકલવાલાના આગેવાની હેઠળ મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બરના કર્મચારીઓ મનપા કમિશનરને લેખિતમાં આવેદન પત્ર આપી વિરોધ કર્યો હતો. જે આપનું નામ? હું અફસર ખાન અમિતાન પઠાણ, સુરત મ્યુનિસિપલ લાયસન્સ એસોસિએશનનો પ્રમુખ છું. અમે અહીંયા કમિશનર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યા છે. એમાં વર્ષોથી સુરત મહાનગરપાલિકામાં અમારા લાયસન્સ પ્લમ્બરો કામ કરતા આવેલા છે. પાણીના કનેક્શનો, મેન્ટેનન્સના કામો, લીકેજ દુરસ્તીના કામો વર્ષોથી અમે આ મહાનગરપાલિકામાં, જ્યારથી મહાનગરપાલિકાનું ગઠન થયું તે સમયથી અમે કરવા કરતા આવેલા છે. હાલમાં મહાનગરપાલિકા એક ચીલો એવો પાડ્યો છે કે 4-5 વર્ષથી આખા આખા વિસ્તાર 24/7 સ્કીમમાં અમુક એજન્સીને આપી દેતા છે અને એ વિસ્તારમાં અમે એક બી લાયસન્સ પ્લમ્બર કામ કરી શકતા નથી. જેથી 20-30% એવો વિસ્તાર સોંપી દેવામાં આવ્યો છે એજન્સીઓને અને એ લોકો ગમે તેમ લબરધક્કે કામ બી કરી રહ્યા છે અને એ વિસ્તારમાં અમે એક બી લાયસન્સ પ્લમ્બરને કામ કરી કરવા દેવામાં આવતો નથી. એના લીધે અમારા લાયસન્સ પ્લમ્બરો દિવસે દિવસે બેકાર બની રહ્યા છે અને ઘણા લાયસન્સ પ્લમ્બરોની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે એમને એમના પરિવારની સાથે આત્મહત્યા કરવાનો વારો આવશે. જેથી અમારી ડિમાન્ડ છે કે આ જે બી એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે એ બંધ કરવામાં આવે અને જે જૂની પ્રથાથી કામ કરવામાં આવતું હતું તે જ મુજબ લાયસન્સ પ્લમ્બરો દ્વારા દરેક મહાનગરપાલિકામાં દરેક જગ્યાએ લાયસન્સ પ્લમ્બરો દ્વારા કરવામાં આવે. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.